ધોરણ છઠ્ઠું વિષય વિજ્ઞાન અને ચેપ્ટર 11 આપણે પ્રવૃત્તિ 6 કે ચાલો પાઇપના એક ટુકડાનો એક રબરની નળીનો ઉપયોગ કરીએ કે પાઇપના એક ટુકડાનો અથવા તો રબરની નળીનો ઉપયોગ કરીએ તો આપણે શેના માટે કરવાનું છે તો કે મેઇન આનો એક મેઇન સિદ્ધાંત એ છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે આગળના વિડીયોમાં આપણે જોયું ને પિનહોલ કેમેરો બરોબર તો એના ઉપરથી આપણે આ પ્રવૃત્તિ 6 ની અંદર આપણે એ જોવાનું છે કે પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે તો એના માટે કોઈ પાઇપના ટુકડાનો અથવા તો રબરની નળીનો ઉપયોગ કરવાનો છે અને રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો રૂમના એક છેડે ટેબલ ઉપર મીણબત્તી સળગાવીને મૂકવાની હવે રૂમના બીજા છેડે ઊભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ આકૃતિ એ અને આકૃતિ બીમાં આપણને જોવા મળે છે કે આકૃતિ એ ની અંદર છે ટેબલ ઉપર એક મીણબત્તી મૂકેલી છે બરોબર હવે આકૃતિ એ માં જે છોકરો છે એ ડાયરેક્ટ પાઇપ વડે છે એ મીણબત્તીને જોવે છે બરોબર ડાયરેક્ટ પાઇપ વડે મીણબત્તીને જોવે છે જ્યારે આકૃતિ બી ની અંદર છે એ પાઇપને થોડોક વાકો વાળી દીધો છે બેન્ડ વાળી દીધો છે તો પાઇપને થોડોક છે એ વાકો વાળી દીધો છે અને પછી મીણબત્તીને છે જોવે છે તો આપણે મેઇન જોવાનું એ છે કે પ્રકાર મીણબત્તી આપણને છે આ પાઇપમાંથી દેખાશે સીધા પાઇપમાંથી કે મીણબત્તી આપણને જે આ વળેલો છે એ પાઇપમાંથી દેખાશે તમારે ટેબલ ઉપર મીણબત્તી રાખવાની અને મીણબત્તી રાખીને એમાંથી જોવાનું કોઈ નળી કે આપણી પાસે ઘરે નળી હોય તો એ નળીમાંથી જોવાનું કે આપણને શેમાંથી છે દેખાય છે સ્પષ્ટ મીણબત્તી આખી ચોખ્ખી મીણબત્તી આપણને શેમાંથી દેખાય છે તો આકૃતિ 11.7a તો 7a કઈ હતી તો કે ઓલી છે ડાયરેક્ટ સીધો પાઇપ હતો ને એ સીધા પાઇપ વાળી આકૃતિ તો કે શું મીણબત્તી તેમાં દેખાય છે તમને જ્યારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપને થોડી વાકી વાળો તો આકૃતિ 11.7b કે હવે પાઇપને બેન થોડો વાકો વાળી દીધો છે તો શું હવે મીણબત્તી દેખાય છે પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો શું તમને મીણબત્તી દેખાય છે તો આ બધી જગ્યાએથી આપણને શું તારણ મળે છે શું નિર્ણય લીધું તો કે આ બાબતે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ખરું ને તો કે આ સાચી વાત છે પ્રકાશ છે એ હંમેશા સીધી રેખામાં ગતિ કરે છે આપણે પાઇપને વાકો વાર નાખી તો આપણને છે એ પરફેક્ટ દેખાતું નથી અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે ત્યારે પડછાયો બને છે કોઈ પણ પ્રકાશ છે એ સીધી રેખામાં ગતિ કરે છે પરંતુ અપારદર્શક પદાર્થ છે એ વચ્ચે આવી જાય બરોબર એટલે ત્યાંથી છે પ્રકાશ પસાર થતો નથી પ્રકાશ પસાર ન થાય તો બીજી બાજુ એનો પડછાયો જોવા મળે છે કે કોઈ પણ વસ્તુ હોય બરોબર હવે વસ્તુમાંથી જો પ્રકાશ પસાર થાય તો એને શું કહેવામાં આવે પારદર્શક પરંતુ કોઈ પણ એવી વસ્તુ પૂઠું આડું રાખી દે એના ઉપર આપણે ટોર્ચથી પ્રકાશ પાડીએ બરોબર આપણે પ્રકાશ પાડીએ એના ઉપર અને આડું પૂઠું છે તો એના પૂઠામાંથી પ્રકાશ પસાર થશે તો કે પ્રકાશ પસાર થશે નહીં તો પ્રકાશ પસાર નથી થતો તો બીજી બાજુ એ પૂઠાનો આપણને પડછાયો દેખાય છે અત્યારે તમે જોતા હશો પ્રોજેક્ટર ઉપર બરોબર જે આ પ્રોજેક્ટર છે એમાં મારો જ પડછાયો પાછળ તમને દેખાય છે બરોબર તો મારો જ પડછાયો તમને પાછળ કે કઈ રીતે દેખાશે તો કે જ્યારે પ્રોજેક્ટરમાંથી સામે લાઇટ આવતી હોય છે બરોબર તો સામે લાઇટ આપણને આવે છે તો મારા જ્યારે પ્રોજેક્ટર છે એની પાછળથી પસાર નથી થતો બરોબર આની જગ્યાએ કાચ હોય તો કાચમાંથી છે ડાયરેક્ટ પ્રકાશ પસાર થઈ જશે તો કાચમાંથી ડાયરેક્ટ પ્રકાશ પસાર થઈ જશે તો તમને છે આ જે અક્ષર આવે છે જે ચિત્ર ઇમેજ આવે છે એ તમને નહીં દેખાય બરોબર તો આ કેવું થશે તો કે અપારદર્શક થશે જો કાચ રાખેલું હશે તો આપણને નહીં દેખાય કારણ કે પ્રકાશ પસાર થઈ જશે ને તો આપણને નહીં દેખાય તો કાચ છે એ પારદર્શક છે જેથી નથી દેખાતું હવે આની અંદર આપણે જોઈએ તો મારો પડછાયો દેખાય છે ઘણી વખત શું કામ તો કે અપારદર્શક સામેથી પ્રકાશ આવે છે બરોબર પ્રકાશ છે મારા ઉપર પ્રકાશ પડે બરોબર તે આપણા શરીર ઉપર કોઈ પણ વ્યક્તિના શરીર ઉપર પ્રકાશ પડશે તે એનો પડછાયો આપણને બીજી બાજુ છે દેખાશે શું કામ તો કે શરીરમાંથી ડાયરેક્ટ પ્રકાશ છે એના કિરણો પસાર થઈ શકતા નથી કાચની ઉપર કાચ ઉપર તમે પાડશો તો કેવો પ્રકાશ પસાર થઈ શકશે ને તો આપણા શરીર ઉપર છે તો કોઈ પણ વ્યક્તિના શરીર ઉપર તમે ટોર્ચ લઈને પ્રકાશ પાડશો ને તો બીજી બાજુ એ વ્યક્તિનો પડછાયો તમને જોવા મળશે તો આમાં એ જ રીતે થાય છે પ્રોજેક્ટરમાંથી લાઇટ છે સામે આવતી હોય છે જેથી મારામાંથી પડછાયો છે તમને પાછળના ભાગમાં પાછળ જે પડદો હોય છે એ પડદા ઉપર દેખાય છે તમને આગળ હમણાં આપણે પ્રવૃત્તિમાં આવશે કે એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેને અટકાવે છે એટલે બીજી બાજુ પડછાયો બને છે
परछाई हमेशा केवा पदार्थ थी बने छे अपारदर्शक पदार्थ थी। त्यारबाद 11.4 अरीसा अने परावर्तन। કે 11.4 માં આપણે જોઈએ અરીસો અને પરાવર્તન। આપણે પારદર્શક અપારદર્શક પારપાર્શ્વક એવા પદાર્થ જોઈએ। હવે અરીસો તો અરીસો બધાય જોયું છે એટલે પરાવર્તન। તો પરાવર્તન એટલે શું? તો કે અથડાઈને પાછું ફેંકો। અથડાઈને પાછું ફેંકાવ એટલે એને પરાવર્તન કહેવામાં આવે છે। કે આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ છીએ તો એ તો વાપરતા જ હોય। કે તમે અરીસા તરફ જુઓ અને તમારો જ ચહેરો જુઓ, તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન એટલે કે પ્રતિબિંબ છે। અરીસામાં તમે જુઓ એ શું થયું? પ્રતિબિંબ એક જાતનું, એને કહેવામાં આવે પરાવર્તન। કે અરીસાની સામે જે પદાર્થ હોય છે એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છીએ। કે અરીસાની સામે તમે આપણે ખુદ ઊભા રહીએ તો આપણું પ્રતિબિંબ દેખાય છે, અથવા કોઈ વસ્તુ રાખો તો એનું પ્રતિબિંબ છે, જેવી વસ્તુ રાખો એવું પ્રતિબિંબ તમને અરીસામાં છે દેખાય છે। ઘણીવાર આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો ઇમારત કે અન્ય પદાર્થોમાં પ્રતિબિંબ છે જોઈએ છીએ। આપણે જેમ જમીન ઉપર આપણે ઇમારતના ઘણી વખત મોટી મોટી જે ઊંચી બિલ્ડિંગ હોય છે તે એનો પડછાયો છે એ આપણે જમીન ઉપર છે પડતો દેખાય છે, એ જ રીતે વૃક્ષનો પડછાયો પણ દેખાય છે। હવે જેમ જમીન ઉપર દેખાય છે એ જ રીતે તળાવમાં અથવા તો નદીમાં પણ આપણને પડછાયો છે એના દેખાતા હોય છે। પ્રવૃત્તિ 7, કે આ પ્રવૃત્તિ રાત્રે અથવા તો અંધારા રૂમમાં કરવી જોઈએ। તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડવાનું કહો। કે કોઈ રાત્રે અંધારામાં પ્રવૃત્તિ કરવાની છે, એક રૂમની અંદર બધી જ લાઈટ છે બંધ કરી દેવાની, બધી લાઈટ બંધ કરીને રૂમના એક ખૂણામાં ફ્રેન્ડને કહેવાનું હાથમાં અરીસો પકડી રાખે અને બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઉભા રહો। બરોબર, એક જણાએ હાથમાં અરીસો પકડવાનો અને બીજા જણાએ હાથમાં છે ટોર્ચ પકડવાની। આપણે હાથમાં ટોર્ચ પકડી લઈએ છીએ, સામે ફ્રેન્ડના હાથમાં અરીસો હોય છે તો ટોર્ચ ઉપરથી અરીસામાં આપણે છે એ લાઇટ કરવાની। કે બીજા ખૂણામાં તમે હાથમાં ટોર્ચ પકડીને ઉભા રહો, ટોર્ચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોર્ચ ચાલુ કરો, તમારી આંગળીઓને વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો। હવે ટોર્ચને છે એ આપણે ચાલુ કરવાની છે, કઈ રીતે? તો કે આપણી આંગળીની વચ્ચે જગ્યા રહે ને એ રીતે ટોર્ચ છે ચાલુ કરવાનું, જેથી તમને પ્રકાશનો કિરણ જ મળી શકે। કે ટોર્ચને છે આંગળીઓની વચ્ચે જગ્યા રહે એ રીતે ટોર્ચ છે ચાલુ કરવાની, જેથી આપણને શું મળે? તો કે આંગળીમાંથી પ્રકાશ છે થોડો ઘણો છે પસાર થઈ શકે, પહોળો તો ડાયરેક્ટ પ્રકાશ પસાર થાય, થોડો ઘણો થાય એટલે પ્રકાશના કિરણો પડતા હોય એ રીતે આપણને લાગે। તો આંગળીઓના વચ્ચે જગ્યા રહે તે રીતે ટોર્ચને ગોઠવશો એટલે પ્રકાશનો કિરણપુંજ મળી શકશે। પ્રકાશનો કિરણપુંજ એટલે કે પ્રકાશનો આખો સમૂહ, ઘણા બધા કિરણો એમ। તમારા મિત્રએ પકડી રાખેલા અરીસા તરફ કિરણપુંજને પડવા દો, કે તમારા મિત્રએ અરીસો જે પકડેલો છે એના ઉપર એક કિરણપુંજ એટલે કે પ્રકાશને પડવા દો। શું તમને બીજી તરફ પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે? કે બીજી તરફ પ્રકાશનો પટ્ટો છે પડશે, તો આકૃતિ 11.8 ની અંદર આપણને જોવા મળે છે। એક છોકરો છે એ ટોર્ચ લઈને ઉભો રહેશે, સામે છોકરી છે, હવે અરીસાની અંદર છે પ્રકાશનો જે કિરણો પ્રકાશનો સમૂહ છે એ પાડે છે એટલે પ્રકાશ છે એ આમાં પડશે। બરોબર, હવે શું થશે? તો કે આની અંદર અથડાશે, આની અંદર અથડાશે, અથડાઈને છે એ પાછો સામે દિવાલે ભટકાશે જેથી એનો પડછાયો છે એ દેખાશે। હવે આ છોકરો છે એ આની અંદર અરીસામાં હવે ટોર્ચ એને ન પકડેલું હોય, બરોબર, તો છોકરાનું મોઢું છે એ અરીસામાં દેખાતું હોય, છોકરાનું મોઢું છે અરીસામાં દેખાતું હોય, પરંતુ એને છે હાથમાં ટોર્ચ પકડેલી છે એટલે એનું મોઢું દેખાતું હશે, મોઢું દેખાતું હશે એટલે સામે એનો પડછાયો પ્રકાશને લીધે એનો પડછાયો છે એ બીજી દિવાલ ઉપર પણ પડશે, નહીં તો ખાલી આપણો પડછાયો દેખાય, આપણું જ પ્રતિબિંબ છે દેખાતું હોય છે, પરંતુ ભેગો ટોર્ચની લાઇટ પણ કરે છે, ટોર્ચની લાઇટ કરે છે એટલે શું થશે? તો કે એનો પડછાયો છે એ બીજી બાજુ છે દેખાય છે, એટલે પ્રકાશ છે એનો પડછાયો એક બાજુ પડે એટલે સામેની બાજુથી પાછો છે ફેંકાય, એટલે એને કહેવામાં આવે છે પરાવર્તન। પરાવર્તન એટલે કે પ્રતિબિંબ। આ પ્રવૃત્તિ પણ આપણે છે ઘરે કરી શકીએ, તો ઘરે છે ટ્રાય કરવાની, અંધારામાં એક તમારો અરીસો પકડવાનો, સોરી એક જણા અરીસો પકડવાનો, તમારે ટોર્ચ લઈને ઊભું રહેવાનું જેથી ખબર પડે કે સામે છે એ પડછાયો દેખાશે। આકૃતિ 11.8 જે આપણે જોયું, હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉઠેલા તમારા
તમારા બીજા મિત્ર ઉપર પ્રકાશનો પડતો પડે કે ટોર્ચની દિશા આપણે એવી રીતે છે ગોઠવવાની કે બીજો જે સામે મિત્ર ઊભો હોય સાઈડમાં ત્રીજી વ્યક્તિ એના ઉપર ઈ પડછાયો છે પ્રકાશનો જે પડતો છે પડે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા છે એ બદલી શકે છે એક જમાઈથી આપણે ટોર્ચનો પ્રકાશ કરીએ બરોબર તો સામે કોઈ અરીસો લઈને ઊભો હોય એટલે આપણે જે ટોર્ચનો પ્રકાશ અરીસા ઉપર પાડ્યો બરોબર તે અરીસામાંથી છે ઈસામે ત્રીજી વ્યક્તિમાંથી છે એ પ્રકાશ ક્રોસમાં જઈને અરીસામાં ભટકાયો ભટકાઈને પાછળ જઈ ન શકે પાછળ તો પેક હોય ને અરીસો ખાલી કાચ હોય તો પ્રકાશ પસાર થઈ જાય તો ખાલી કાચ નથી પાછળ પેક થઈ ગયો છે આગળ કાચ છે પાછળ પેક થઈ ગયો છે એટલે ટોર્ચનો પ્રકાશ અરીસામાં ભટકાયો અથડાઈને પાછો છે ફેંકાયો પાછો છે કયો એટલા માટે પ્રકાશનો પટ્ટો છે દેખાય છે અહીં એક એવી પ્રવૃત્તિ બતાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે આ યાદ રાખવાનું છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે પ્રવૃત્તિ આઠ એક મોટી થર્મોકોલ શીટની એક બાજુ ઉપર કાસકો લગાવો અને આકૃતિ 11.9 માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ છે અરીસો લગાવો તમારે ટેક્સ્ટબુકની અંદર આકૃતિ હશે આકૃતિમાં જોજો કઈ રીતે છે બતાવેલું છે કે એક બાજુ છે થર્મોકોલ શીટ લેવાની અને બીજી બાજુ છે અરીસો લગાવો અરીસો અને કાસકો એની વચ્ચે ખાટા રંગના કાગળને ફેલાવો તો અહીં આકૃતિમાં આપણને આપેલું છે થર્મોકોલની શીટ બરાબર અહીંયા અરીસો છે અને એક સાઈડ છે કાસકો છે આપણને એ જ રીતે કીધું છે કે અરીસો અને કાસકા વચ્ચે ખાટા રંગના કાગળને ફેલાવો આ અરીસો અને કાસકો એની વચ્ચે આપણે કોઈ બ્લેક ઘાટો રંગનો છે એ કાગળ છે એ આપણે ફેલાવી દેવાનો તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા તો કાસકામાંથી પસાર થાય એ રીતે ટોર્ચમાંથી પ્રકાશ પસાર કરો સૂર્યપ્રકાશમાં રાખવાનું અથવા તો કાસકામાંથી પ્રકાશ છે પસાર કરવાનો આપણને અહીંયા કાસકામાંથી ટોર્ચનો પ્રકાશ છે એ પસાર કરે છે તો ટોર્ચનો પ્રકાશ કાસકામાંથી પસાર થાય એ રીતે કરવાનો તમે શું નોંધો આકૃતિ 11.9 માં દર્શાવ્યા મુજબની ભાત છે એ જોવા મળે છે તમે ઘરે આવી રીતે ટ્રાય કરો તો જોવાનું કે આવી ભાત છે એ જોવા મળે છે આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે ધ્યાનાર્થમાંથી આપણને ખ્યાલ આવે છે કે પ્રકાશની ગતિ કરવાની રીત કે પ્રકાશની ગતિ કેવી હોય છે તો કે પ્રકાશની ગતિ હંમેશા સુરેખ એટલે કે સીધી રેખામાં ગતિ કરતો હોય છે અને પરાવર્તન થવાની પદ્ધતિ જો સીધી રેખામાં ગતિ કરે છે તેનું પરાવર્તન પણ કેવું થાય સીધી રેખામાં થાય છે જ્યારે પ્રકાશ છે ને એ પસાર ન થઈ શકે એક જગ્યામાંથી બીજી જગ્યામાં પ્રકાશ પસાર ન થઈ શકે પદાર્થમાંથી ત્યારે પ્રકાશ છે એ પાછો ફેંકાય છે પાછો ફેંકાય એટલે પાછળ ફેંકવાની પ્રક્રિયાને પરાવર્તન કહેવામાં આવે છે પ્રકાશ એક જગ્યાએ જાય ત્યાંથી અથડાઈને પાછો ફેંકાય એટલે પરાવર્તન કહેવામાં આવે જો વચ્ચે કાચ રાખી દો અથવા પારદર્શક પદાર્થ રાખી દો તો પ્રકાશ પસાર થઈ જશે પરંતુ જો અપારદર્શક વસ્તુ રાખેલી છે તો પ્રકાશ પસાર થશે નહીં અને આપણે યાદ રાખવાનું છે કે અપારદર્શક વસ્તુ હોય છે તે એના લીધે આપણને પડછાયો છે એ પડે છે તો અહીંયા આપણું આ જે ચેપ્ટર છે 11 બરોબર ચેપ્ટર 11 છે એ કમ્પ્લીટ થઈ જાય છે આમાં આપણે ચેપ્ટર ની અંદર પારદર્શક પદાર્થ અપારદર્શક પદાર્થ ત્યારબાદ આપણે જે પારભાસક પદાર્થ એ બધાના ઉદાહરણ છે યાદ રાખવાનું છે પિનહોલ કેમેરાની પદ્ધતિ તો એ પણ આપણે યાદ રાખવાની છે હવે અહીંયા ચેપ્ટર 11 છે કમ્પ્લીટ આવતા લેક્ચરમાં આપણે